Oh.
સૌને શુભકામનાઓ સાથે આપ સૌનું શિવકથામાં હૃદયપૂર્વકનું સ્વાગત છે. શિવ મહાપણ કથા આયોજક જજમાન શ્રી વિરજીભાઈ હરિભાઈ ચોડવડિયા તથા અખંડ સૌભાગ્ય લાભુબેન વિરજીભાઈ ચોડવડિયા, તેમના પુણ્યવાન પુત્રો સુપુત્ર શ્રી પ્રતાપભાઈ વિરજીભાઈ ચોડવડિયા, અખંડ સૌભાગ્ય સંગીતાબેન પ્રતાપભાઈ ચોડવડિયા તથા પ્રતાપભાઈની બંને પુત્રી મૈત્રી તથા જાહ્નવી, પ્રતાપભાઈના ભાઈશ્રી અશોકભાઈ વિરજીભાઈ ચોડવડિયા, અખંડ સૌભાગ્ય દક્ષાબેન અશોકભાઈ ચોડવડિયા, સમસ્ત ચોડવડિયા પરિવાર દ્વારા જીરા ગામની અંદર સુંદર શિવ મહાપણ કથાનું આયોજન થયું અને વર્ષના પ્રારંભની અંદર આપણે સૌ ભેગા મળી અને ભગવાન મહાદેવને યાદ કરી રહ્યા છીએ. મહાદેવની કથાનો પ્રારંભ કરીએ તે પહેલા જે તીર્થમાં ભગવાન મહાદેવની કથા ભગવાન વેદવ્યાસના સદશિષ્ય અને મહાદેવના પરમ ભક્ત સુત પુરાણજી તીર્થરાજ પ્રયાગમાં ભગવાન મહાદેવની કથા કહે છે, તો પ્રયાગ તીર્થને યાદ કરી
અને મહાદેવની કથાનો પ્રારંભ કરી. જે તીર્થને યાદ કરીએ તે તીર્થને યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આવો હમ સબ સાથ મિલકર પ્રયાગરાજ કો યાદ કરે. ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદે સંગમે પ્રયાગ પરમે પુણ્ય બ્રહ્મ લોકસ્ય વર્તમને બ્રહ્મ લોકસ્ય બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ તીર્થરાજ પ્રયાગમાં સુત પુરાણે જે કહે છે એ મહાત્માઓ આપ સૌ બહુ જ ભાગ્યવાન છો, કારણ કે આપ ભગવાન મહાદેવની કથા સાંભળી રહ્યા છો. એ મહાત્માઓ, ભગવાન મહાદેવની કથાનું જે શ્રવણ કરે છે તે માનવના પુણ્યનો મહિમા હું મારા શબ્દો દ્વારા ન કહી શકું. ને શિવ મહાપણમાં ભગવાન વ્યાસજીએ કહ્યું છે, કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો જે માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે તેવા માનવનું દર્શન કરવા માત્રથી આ જગતના સર્વ તીર્થની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. તેથી મહાદેવની જે કથા સાંભળે છે તેમના દર્શન કરવાનો બહુ જ મહિમા છે. ઘણી વાર આપણે કથામાં ન જઈ શકીએ પણ જે કથામાં ગયા હોય તેમને પગે લાગી લઈએ તો કથા સાંભળવાનું ફળ પ્રાપ્ત થાય. આપણે ગામડા ગામમાં જોયું હોય, બા કથામાં ગયા હોય ને કથા સાંભળીને સાડા છ આવે એટલે ઘરના પુત્ર વધુ હોય બા ને પગે લાગે, પછી બા આશીર્વાદ આપે કે હું આપે એ તો આપણને ખબર હોય. પણ અર્થ એવો છે કે જે કથા સાંભળે છે તેના દર્શનનો બહુ મહિમા છે. ભગવાન વ્યાસજીએ મહાદેવની કથા સાંભળનારનો મહિમા ગાયો છે. જે કોઈ શિવ મહાપણનું ગીત ગાય છે, જે કોઈ શિવ મહાપણનું ગીત સાંભળે છે અને તેમને જે પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તેનો મહિમા વ્યાસ કહે છે હું ન કહી શકું. ભગવાન વ્યાસને કહા, યસ્ય સેવા પુરાણસ્ય કીર્તન શ્રવણા બીજા ફલમ વક્તુમ ન શક્નોમિ કસ્રેન મુનિ સતમા. હે શ્રેષ્ઠ મહાત્માઓ, હે ઉત્તમ મહાત્માઓ, ફલમ વક્તુ ન શક્નોમિ, મહાદેવની કથા સાંભળવાનું જે ફળ મળે છે એ ફળનું વર્ણન હું ન કરી શકું. તો ભગવાન વ્યાસજીએ એવું કહ્યું શિવ મહાપુરાણમાં કે નિત્ય જે શિવ મહાપુરાણનો પાઠ કરે છે એ માનવ ઉપર દેવ અને મહાદેવની કૃપા વરસે છે. આમ તો મહાદેવના ભક્તોએ રોજ શિવ મહાપણના એક અધ્યાયનો પાઠ કરો એમ ન થઈ શકે તો કમસે કમ 10 શ્લોકનું પારાયણ કરવું, એમ ન થઈ શકે તો ભગવાન વ્યાસે એમ કહ્યું એક શ્લોક પણ વાંચો. અંતે તો આપણા મહાત્માઓ બહુ જ દયાળુ હોય છે, ઉદાર હોય છે. ભગવાન વ્યાસજીએ ત્યાં સુધી કહ્યું કે ભલે તમે શિવ મહાપણના એક શ્લોકનો પારાયણ ન કરી શકો પણ અડધો શ્લોક વાંચો.
પુરાણની આપણા પર કૃપા વરસે છે. ભગવાન વ્યાસ બોલ્યા છે, એત શિવ પુરાણમ હે શ્લોકમ શ્લોકાર્ધ મે વચન યહ પઠયેત ભક્તિ સંયુક્તઃ સ પાપં મુચ્યતે પાપાન મુચ્યંતે ક્ષણા. કેટલી સરસ વાત કરે છે, શ્લોકમ શ્લોકાર્થ યહ પઠે ભક્તિ સાથે. જે શિવ મહાપ્રાણ અડધા શ્લોકનો પણ પારાયણ કરે તેના માટે કહ્યું સ પાપાન, જે જીવનના બધા જ પાપમાંથી મુક્ત રહે છે. અને જેમને પાપમાંથી છૂટવું છે તેના માટે તો આપણા મહાત્માઓ અસંખ્ય માર્ગો દેખાડ્યા છે. જે માર્ગોની ગણતરી ન કરી શકીએ એટલા માર્ગ, ભાઈ આમ કરો તો પાપમાંથી છૂટો, આમ કરો તો પાપમાંથી છૂટો. અને જીવનની એક ક્ષણ પણ એવી આપણે નથી જતી જે પાપ કર્યા વગરની હોય. તો આ જીવનને પાપ મુક્ત રાખવું હોય તો ભગવાન વ્યાસજી એમ કહે છે કે રોજ શિવ મહાપ્રાણનું પારાયણ કરવું, નિત્ય કરવું. અડધા શ્લોકનું પણ પારાયણ ન થઈ શકે તો ભગવાન વ્યાસે આગળ બહુ સરસ વાત કરી, સમજો ભાઈ તમે પારાયણ ન કરી શકો, શ્લોકનું વાંચન ન કરી શકો, ન ગાઈ શકો, તો ભક્તિભાવ સાથે આ શિવ મહાપ્રાણની પૂજા કરવી. જે માનવ ભક્તિ સાથે શિવ મહાપ્રાણની પૂજા કરે તેને રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય. આવા મહાન યજ્ઞ આપણે કરી શકીએ ભાઈ? અને કલયુગની અંદર એટલા મહાન યજ્ઞો કરવા એ સરળ નથી, બહુ જ કઠિન છે. પણ આ ભગવાન મહાદેવના વાંગમય સ્વરૂપ શિવ મહાપ્રાણની પૂજા કરો ભક્તિ સાથે, મહાન યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. ભગવાન વ્યાસ બોલ્યા છે, આપ સાંભળો, યત્તં શિવં પુરાણમ હ્યો ભક્ત્યાર્ચને સદા દિને દિને અશ્વમેધસ્ય પ્રાપ્નોત્તય સંશયઃ. દિને દિને અશ્વમેધસ્ય, રોજ આવા મહાન યજ્ઞ કરવાનું ફળ મળે, પણ કોને? ભક્તિ સાથે શિવ મહાપ્રાણની પૂજા કરે. ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે, ભગવાન મહાદેવની શબ્દ મૂર્તિ છે. નિત્ય જે શિવ મહાપ્રાણની પૂજા કરે છે તેને આવા મહાન યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પણ ભગવાન વ્યાસજી એમ કહ્યું કે ભલે તમે શિવ મહાપ્રાણની પૂજા ન કરી શકો તો કમસે કમ દૂરથી આ શિવ મહાપ્રાણને નમસ્કાર કરો. જે માનવ ભાવ ભક્તિ સાથે શિવ મહાપ્રાણને દૂરથી નમસ્કાર કરે છે તેને આ ભુવનના સર્વદેવ અને દેવીની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય. આ ભુવનના સર્વદેવ ને સર્વદેવીની પૂજા આપણે ક્યારે કરી શકવાના ભાઈ? પણ ભુવનના જેટલા દેવ છે ને જેટલા દેવી છે એટલા સૌની પૂજાનો ફળ શિવ મહાપ્રાણને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય. વ્યાસ બોલ્યા છે, એતમ શિવમ પુરાણમ યો નમસ્કુર્યાત દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચ પ્રાપ્નોતિ ન સંશયઃ પ્રાપ્નોતિ ન સંશયઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચ. ભુવનના સર્વ દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફળ શિવ મહાપ્રાણને પગે લાગવા માત્રથી પ્રાપ્ત થાય. ભગવાન વ્યાસ પાછા પાછળથી એમ કે આમાં કોઈ શંકા નહીં કરવી, મળ્યું કે નહીં મળ્યું.
આ શ્રદ્ધાનો વિષય છે, આમાં કોઈ લેખિત પ્રમાણપત્ર ન હોય. ભગવાન ઉપર ભરોસો હોવો જોઈએ, આપણે શ્રદ્ધા હોવી જોઈએ, કોઈ શંકા ન કરવી, મળે છે. ભગવાન વ્યાસજી કહે છે, રોજ નિત્ય દિન પ્રતિદિન જે શિવ મહાપણનું ગીત ગાય છે, આપણા પુરાણોને આમ તો ગાવામાં આવે, ગાઈ ન શકીએ એટલે પછી આપણે બોલીએ, અને બોલતા ન આવડે તો પછી આપણે સાંભળીએ. મૂળ તો ગાવામાં આવે છે, પણ રોજ જે શિવ મહાપણનું ગાયન કરે છે તેના માટે ભગવાન વ્યાસજીએ એવું કહ્યું કે દેવતાઓ સાથે ઇન્દ્ર તેમને આજ્ઞાનું પાલન કરવા માટે ઉભા રહે છે. નિત્ય જે શિવ મહાપ્રાણનું ગાયન કરે છે તેના માટે કહ્યું છે. સુનો, ભગવાન વ્યાસ બોલે છે, ઇતં શિવ પુરાણમ હે ગાયન્તે યો અહર્નિશં આજ્ઞાં તસ્ય પ્રતિક્ષણેનમ દેવા ઇન્દ્ર પુરોગમા દેવા ઇન્દ્ર પુરોગમા. દેવતાઓ સાથે ઇન્દ્ર ઉભા રહે છે. હવે દેવતાઓ સાથે ઇન્દ્ર ઉભા રહે આજ્ઞાનું પાલન કરવા માટે, તો શિવ મહાપણનું ગીત ગાનારા માણસોને કઈ વસ્તુની કમી હોય? પૂર્ણ ભરોસો હોવો જોઈએ કે ક્યારે મને આ શિવ કથા ગાયક મને આજ્ઞા કરે ને ક્યારે તેમને હું સેવા કરું. રોજ જે શિવ મહાપણનું ગાયન કરે છે તેના માટે, તેથી માનવે પોતાના પરમ મંગલ માટે જેટલો સમય મળે તેટલો સમય શિવ મહાપણનું પારાયણ કરવું અથવા મહાદેવની કથા સાંભળવી તેનો બહુ જ મહિમા છે. ભગવાન વ્યાસજીએ એમ કહ્યું કે સાત સંહિતાઓ સાથે શિવ મહાપણનું એકવાર પારાયણ કરે છે તે માણસ જીવતો હોવા છતાં એને મુક્ત સમજવો. એક જ વાર સાત સંહિતા